કલ 16માં આપણે પાઠ 6 બતક અને અથવા પણ હંસનો અભ્યાસ કરીએ છીએ, જેમાં ગયા વિડિયોમાં આપણે એક ફકરાનું વાંચન કરેલું અને તેના પરથી થોડા સવાલ જવાબ જોયેલા. આજે આપણે તેના પરથી થોડા વધારે સવાલ જવાબ જોઈશું. તો ચાલો બધા ભણવા માટે તૈયાર થઈ જાઓ. ચાલો બાળકો આપણે એકવાર યાદ કરી લઈએ કે આપણે ફકરામાં શું જોયેલું. આપણે જોયેલું કે રશ્મિને બાદ કરતા બધા બાળકો વર્ગમાં આવી ગયેલા હતા, એટલે કે હજી વર્ગમાં રશ્મિ આવ્યો નહોતો. ત્યાર પછી સિલ્વેરાના મમ્મીએ આવી ગયેલા બાળકોની સંખ્યા ગણી લીધી, તેમાં હજી રશ્મિ આવ્યો નથી, એ યાદ રાખવાનું છે. તે પ્રમાણે તેમની ડીશ પણ તૈયાર કરી, જેટલા બાળકો આવી ગયેલા હતા તેમની ડીશ તૈયાર કરી. તેમણે ડીશમાં ચટણીને બાદ કરતા બધી વાનગી ગોઠવી દીધી, હજી ચટણી ગોઠવી નથી. બધા બાળકોની નજર ડીશમાંની લંબચોરસ વસ્તુ પર હતી. હવે લંબચોરસ વસ્તુ મીઠાઈ જ હોય, પરંતુ કઈ મીઠાઈ હોય? ગુલાબજાંબુ તો ના હોય, કારણ કે ગુલાબજાંબુ તો ગોળ હોય. તો તમારે તમારી રીતે વિચારવાનું છે કે તે લંબચોરસ વસ્તુ શું હતી, અને તે બધા બાળકોને ખૂબ જ ભાવતી હતી, એટલા માટે બધાની નજર તેના પર હતી. તેને કારણે મોઢામાં આવતું પાણી રોકવા બાળકો પ્રયત્ન કરતા હતા. આપણને કોઈ વસ્તુ ખૂબ જ ભાવતી હોય ત્યારે તેને જોઈને મોઢામાં શું આવી જાય? પાણી આવી જાય. તો આ લંબચોરસ વસ્તુને જોઈ બધા બાળકોને મોઢામાં પાણી આવી ગયું. સિલ્વેરાના મમ્મીએ ચટણી ઉમેરતા જઈ બધાને એક પછી એક ડીશ આપી. કારણ કે ચટણી ઉમેરવાની હજી બાકી હતી, તેથી સિલ્વેરાના મમ્મીએ ડીશમાં ચટણી નાખતા ગયા અને બધાને આપતા ગયા. એટલામાં નાના નાના પગલા ભરતો રશ્મિ આવ્યો. ડીશ તૈયાર થઈ અને હજી તો સિલ્વેરાના મમ્મી બધાને આપતા હતા, ત્યાં રશ્મિ આવ્યો. અને ખાસ અહીંયા નોંધવા જેવી બાબત છે કે રશ્મિના પગલા કેવા છે? નાના. રશ્મિ ઉમેરાતા બાળકોની સંખ્યા 28 પહોંચી. તો જ્યારે રશ્મિ ન હતો ત્યારે બાળકોની સંખ્યા કેટલી હતી તે હવે ખબર પડી જવી જોઈએ. હવે બધાને નિરાશ થઈ, કેમ કે નાસ્તો કરીને જોડીમાં રમવાનું હતું, તે માટે પૂરતી સંખ્યા થઈ ગઈ હતી. કારણ કે રશ્મિ આવ્યો, સંખ્યા 28 થઈ ગઈ, એટલે સરખી જોડી બની જાય. જો એકી સંખ્યા હોત 1, 3, 7 તો સરખી જોડી બને નહીં, કારણ કે એક જોડીમાં કેટલા બાળકો હોય? 2 બાળકો. તો હવે 28 સંખ્યા થઈ ગઈ હતી એટલે સરખી જોડી બની જાત. તો તમારે એ પણ વિચારવાનું કે 28 બાળકો છે તો જોડી કેટલી બને. તમને ખબર હોવી જોઈએ કે એક જોડીમાં કેટલા બાળકો હોય? 2 બાળકો. તો આ હતો ફકરો. ચાલો હવે આના પરથી સવાલ જવાબ જોઈએ. આગળ આપણે 5 પ્રશ્નો જોઈ ગયા. હવે પ્રશ્ન 6. આપેલા શબ્દ માટે સાચા અર્થ સામે ખરાની નિશાની કરો, જેમાં આપણને પહેલો શબ્દ આપેલો છે પગલા. તો ખરું કે ખોટું શોધતા પહેલા આપણને પગલાનો અર્થ ખબર હોવો જોઈએ. અહીં વાક્યમાં આવેલું હતું ને કે રશ્મિ નાના નાના પગલા ભરતો ભરતો આવ્યું. તો પગલા એટલે શું? આપણા પગના નિશાન. તો 3 વાક્યો આપેલા છીએ. જો ભીની માટીમાં બગલાના પગલા હતા. માણસને 2 જ્યારે પશુને 4 પગ હોય. 20 પછી 10 પગલા ભરતા 30 આવે. જેમાં પહેલા વાક્યમાં યાદ કરવું જોઈએ પગલા લખેલું છે એ બરાબર લખેલું છે, વાક્ય સાચું છે. જો તમને પગલાનો અર્થ સાચો લાગતો હોય તો વાક્ય સાચું. જ્યારે બીજા વાક્યમાં પગ કીધું છે તો પગ અને પગલા બંને એક થાય. વિચારો જોઈએ, જો 1 થતું હોય તો વાક્ય સાચું. ત્રીજું વાક્ય, 20 પછી 10 પગલા ભરતા 30 આવે. જેમાં પગલાનો અર્થ વાપરેલો છે તેમાં ગણિત પણ છે થોડું. જેમાં 20 પછી 10 ઉમેરીએ તો કેટલા થાય? 30 થાય. તો વિચારો જોઈએ, અહીં જે વાક્ય છે તે સાચું છે કે ખોટું? જે વાક્ય તમને સાચા લાગે તેની સામે ખરાની નિશાની કરવાની છે. ત્યાર પછીનો બીજો શબ્દ છે સંખ્યા. તો ચલો સંખ્યા આવતું હોય તેવા વાક્યો જોઈએ. પહેલું વાક્ય છે 4 સખીઓ રમતી હતી.
जो तमने आमां संख्या एवं कई देखाय तो वाक्य साचू छे अने आगळ खरानी निशानी आवशे, नहीं तो आवशे नहीं। बीजू वाक्य, अभिषेके पोतानी लखोटीओनी संख्या गणी। देखाय छे के संख्या? जो आवतू होय तो वाक्य खरू। फिरोजना दफ्तरमां मोटी संख्यामां देडका हता। आवे छे संख्या? बाळको अहीं एक करता वधारे वाक्यमां पण जो आपणने शब्द जोवा मळे तो वधारे वाक्यमां पण खरानी निशानी करवानी छे। त्रीजू छे बाद। बाद एटले याद छे ने, अपने फकरामां घणीवार बाद एवो शब्द सांभळ्यो छे, જેમ કે રસમીને બાદ કરતા, ચટણીને બાદ કરતા। આપણને ખબર છે કે ઉમેરવું એટલે એની અંદર નાખવું, તેવી જ રીતે બાદ કરવું એટલે તેમાંથી કાઢી નાખવું। ચલો આ શબ્દ ઉપરથી વાક્યો જોઈએ। પહેલું વાક્ય છે, ધ્રુવને બાદ કરતા બધાને બિસ્કિટ મળી ગયા। દેખાય છે તમને ક્યાંય શબ્દ? જો દેખાતો હોય તો સાચું વાક્ય, મોસંબી બાદ કરતા ઇકરાને બધા ફળ ભાવે। ફરીથી જો તમને બાદ એવો શબ્દ દેખાતો હોય તો વાક્ય સાચું। ત્રીજું, બાદલ એક ઘોડો હતો। હવે ફરીથી જોજો, બાદ એવો કંઈ શબ્દ દેખાય છે? હા, બાદલ છે, પરંતુ બાદલ તો ઘોડાનું નામ છે। બાદ અને લ અલગથી વાંચવાનું નથી। હવે વિચારજો કે બાદ એવો શબ્દ દેખાય છે, એના જેવો અર્થ થાય છે, પછી તમે સાચું કે ખોટું તે લખજો। ચોથો શબ્દ છે ઉમેરતા। જેમ બાદ કરવું એટલે કાઢી નાખવું, તેમ ઉમેરવું એટલે એની અંદર નાખવું। જેમાં પહેલું વાક્ય છે, 5 વર્ષની ઉંમરે તેને વાર્તા કહેતા આવડી ગઈ। બરાબર વાંચજો, ઉંમરે છે, ઉમેરતા નથી। બીજું વાક્ય, જરા ખાંડ ઉમેરતા શરબત ગળ્યું થઈ ગયું। ઉમેરતા દેખાય છે, વાક્ય સાચું। ત્રીજું વાક્ય, 2 શબ્દ ઉમેરતા વાક્ય મજેદાર થઈ ગયું। બરાબર વાક્ય વાંચજો, સમજો અને પછી વિચારજો કે આ શબ્દ આવ્યો તે સાચો છે તો તેની સામે ખરાની નિશાની આવશે। ફરીથી કહું છું બાળકો, જો એક કરતા વધારે વાક્યોમાં ખરાની નિશાની આવતી હોય તો પણ ચાલે। ત્યાર પછી પ્રશ્ન 7, ઘટનાના ક્રમ પ્રમાણે ગોઠવો। આપણે જે ફકરો જોયેલો તે ફકરામાંથી જ અહીં 5 વાક્યો આપેલા છે, પરંતુ તે થોડા આડાઅવળા થઈ ગયેલા છે, એટલે કે જે પ્રમાણે આપણે વાંચ્યો ફકરો તે પ્રમાણે નથી। તો આપણે શોધવાનું છે કે પહેલાં શું બન્યું હતું, તેને 1 નંબર આપવાનો, ત્યાર પછી શું બન્યું હતું, એને 2 નંબર, એવી રીતે 5 વાક્યોને ક્રમમાં ગોઠવવાના છે। તો તેના માટે તમને આખી ઘટના યાદ હોવી જોઈએ। ઘટનામાં સૌથી પહેલાં શું હતું? રશ્મિ આવ્યો નહોતો, એના સિવાયના બધા બાળકો હતા। સિલ્વેરાના મમ્મીએ બાળકોને ગણી લીધા અને પછી ડીશ બનાવવા લાગ્યા। એ ડીશમાં ચટણી મૂકી ન હતી, ત્યાર પછી ચટણી મૂકતા ગયા અને બાળકોને થાળી પીરસતા ગયા। ત્યાર પછી તે થાળીમાં લંબચોરસ વસ્તુ જોઈને મોઢામાં બધા બાળકોને પાણી આવવા લાગ્યા, એટલા માટે રશ્મિ ત્યાં નાના નાના પગલા ભરતો આવી ગયો। અને પછી બધા બાળકો સાથે જમવા બેઠા અને ખૂબ જ ખુશ થઈ ગયા, કારણ કે તેના પછી બધાને ગેમ રમવાની હતી અને એ પણ જોડીમાં, અને એના માટે પૂરતી સંખ્યા પણ થઈ ગયેલી હતી। રશ્મિ આવ્યા પછીની સંખ્યા થઈ હતી 28। તો બાળકો, આ પ્રમાણે આખી ઘટના બની હતી, તો એ પ્રમાણે તમારે વાક્યોને નંબર આપવાના રહેશે। તો બાળકો, અહીં આ પાઠ પૂરો થાય છે। પાઠનું વાંચન કરજો અને લખવાની પણ પ્રેક્ટિસ કરજો। ફરીથી મળીશું આપણે એક નવા પાઠ સાથે, ત્યાં સુધી આવજો।